અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બીટી છાપરા ગામમાં પિયરમાં આવેલી મહિલાને તેના સંકી પતિએ અગમ્ય કારણસર બ્લાસ્ટ કરી હત્યા કરી દેતા ભારે સનસનાટી મચી જઈ હતી. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બીટી છાપરા ગામમાં પિયરમાં આવેલી મહિલાને તેના સંકી પતિએ અગમ્ય કારણોસર બ્લાસ્ટ કરી હત્યા કરી દેતા ભારે સનસનાટી મચી હતી. ભેદી બ્લાસ્ટમાં પતિ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ભેદી બ્લાસ્ટના પગલે ઈસરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાની ગંભીરતા સમજી એસપી સહિત ડીવાયએસપી ભરત બસિયા, એસઓજી એફએસએલ એલસીબી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ ભેદી બ્લાસ્ટની ઝીણવટભરી તપાસ હાથ ધરી એફએસએલની મદદ લીધી હતી. પતિએ પત્નીને બ્લાસ્ટમાં ઉડાડી દેતા સમગ્ર વિસ્તારમાં ભારે ભયનો માહોલ છવાયો હતો. મારું નામ તરાલ ભવાનભાઈ બાથીભાઈ, ગામ બીટી છાપરા, પોસ્ટ ઇટવા, તાલુકો મેઘરજ, જિલ્લો અરવલ્લી. આ જે ઘટના બની છે એમાં જે મૃતક છે એ બેન મારી બેન છે અને જે બીજા ભાઈ છે મૃતકે મારા બનેવી છે, પણ આ ભાઈએ બ્લાસ્ટ કરીને મારી બેનને મારી નાખી છે અને એની જોડેથી બધી તપાસ જે ટીમ પોલીસની ટીમ આવેલી જે ટીમો આવેલી એ ચેક કરતા કેપો તેમજ વાયર ઉપર એને શરીર પર લગાડેલા હતા અને એના સાસરી પક્ષના માનસિક ત્રાસના કારણે મારી બેન અહીંયા 1.5 મહિનાથી રહેતી, પણ એ લોકો અહીં પણ ના જીવવા દીધું અને મોટાભાગે માનસિક ત્રાસનો ફાળો આપનાર એનો મોટો ભાઈ છે, તો ખરેખર એને કડકમાં કડક સજા થવી જોઈએ. એમાં મારા બેન પોતાના પગી શારદાબેન લાલાભાઈ અને બંને પગી લાલાભાઈ સોમાભાઈ. આ ઘટના અંદાજિત 8:45 બનેલી, ફરિયાદ નોંધાવી છે એમને સાસરી પક્ષ તરફ. સાસરી સામે મારા ભણાઈ ફરિયાદ નોંધાવી છે. આ ઘટના બ્લાસ્ટથી કરી છે. ભેદી બ્લાસ્ટના પગલે લોકોના ટોરેટોરા ઘટનાસ્થળે ઉમટ્યા હતા. શંકાથી કંકાસ સર્જાય છે અને કંકાસથી કતલેઆમ અને ગૃહ કંકાસના પગલે સતત હત્યાના બનાવો ગુજરાતમાં સર્જાય છે. ક્રૂર પતિએ પત્નીની હત્યા કરવા જે માર્ગ અપનાવ્યો તે વિચાર માત્ર જ ભલભલાના કારજા કંપાવી નાખનારો છે. મેઘરજના રેલાવાડા નજીક આવેલા બીટી છાપરા ગામમાં પિયર આવેલી પત્નીને પતિએ બ્લાસ્ટ કરી હત્યા કરી નાખતા ભારે ચકચાર મચી છે. હત્યારા પતિ સામે લોકોએ ભારે ફિટકાર વરસાવી હતી. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર બીટી છાપરા ગામના શારદાબેન પગીના લગ્ન મુલોજના ડેરા ડુંગરી ગામના લાલાભાઈ સાથે થયા હતા. લગ્નના સુખી સંસારના ભાગરૂપે 20 વર્ષીય એક પુત્ર પણ છે. શારદાબેન પગી તેમના પિયર 1 મહિના પહેલાં બીટી છાપરામાં આવ્યા હતા ત્યારે ગુરુવારે રાત્રે તેમના પતિના મગજમાં જાણે હત્યાનું ભૂત સવાર થયું હોય તેમ કમરમાં ડાયનામાઇટ જેલટીન કેપ વિંટારી બીટી છાપરા પહોંચી તેના પત્ની શારદાબેનના ઘરે બહાર બોલાવી ભેટી પડતાની સાથે ધડાકાભેર બ્લાસ્ટ કરતા શારદાબેનના શરીરના કુર્ચે કુર્ચા ઉડી જતા ઘટનાસ્થળે પ્રાણપંખીરું ઉડી ગયું હતું. જ્યારે લાલાભાઈના શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા દર્દથી કણસી રહ્યો હતો અને અંતે પતિનું પણ બ્લાસ્ટમાં મૃત્યુ થયું હતું. ભેદી બ્લાસ્ટના પગલે લોકો દોડી આવ્યા હતા અને દ્રશ્ય જોઈ ચોંકી ઉઠ્યા હતા. પતિએ પત્નીની હત્યા કરવા એક્સપ્લોઝિવ ડિવાઇસનો ઉપયોગ કરતા ઘટનાસ્થળે પહોંચેલી ઈસરી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ અંગે જિલ્લા પોલીસ વડાને જાણ કરતા જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને બંને લાશને પીએમ અર્થે ઈસરી ખાતે ખસેડાઈ હતી. જયદીપ ભાટિયા, જેડેશ ટીવી, મેઘરજ. 2022 को इसरी पुलिस स्टेशन के हद में बीटी छापरा गांव में एक विस्फोट की खबर मिलते ही पुलिस तुरंत ही वारदात के स्थल पर पहुंच गई. इस केस में ज्यादा तफ्तीश करने पर पता चला कि इस केस के आरोपी लालाभाई सोमाभाई पगी, जो मोड़ासा तालुका के मुलोज गांव के रहवासी हैं, वो और उनकी पत्नी के बीच बहुत टाइम से घरेलू झगड़े होते थे. आरोपी लालाभाई पगी दारू पीने की लत वाले थे और अक्सर अपनी पत्नी शारदाबेन से मारपीट किया करते थे. इसके चलते वो अपने बच्चे के साथ अपने मायके में रहती थी. गत रात्रि को लालाभाई पगी ने अपने शरीर पर पत्थर तोड़ने में काम आने वाले डेटोनेटर के वायर के साथ अपने शरीर पर लपेट कर अपनी तथा अपनी पत्नी की
हत्या कर दी। इस केस में आईपीसी के तहत 302/286 और एक्सप्लोजिव एक्ट 1884 और एक्सप्लोजिव सब्सटेंस एक्ट 1908 के तहत केस रजिस्टर। सुंदरावीला પ્રાતિજ બાખરિયા બસ સ્ટેન્ડ ની બિલકુલ નજદીક દરેક પરિવાર ને પોસાય તેવા બજેટ ના આધારિત પ્લોટ, પ્રાતિજ નગરપાલિકા ની હદ માં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટો ના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટ ને પાણી ની પાઇપ લાઇન ની સુવિધા, સોસાયટી ના ફરતે સિક્યુરિટી ને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટી ના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટી ની જરૂરિયાત ને અનુલક્ષી બહાર ના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટ ની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજ માં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ। સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ। પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ। એનએનઓસી તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી। સાઇટ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ। ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ। સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-880, રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99-245-55-451।